પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજમાં અંબાના નિજ મંદિરમાં અંબાજીના ગર્ભગૃહ સહિત મંદિરની પક્ષાલન વિધિ કરવામાં આવી હતી. પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આજ રોજ માં અંબાના નિજ મંદિરમાં માં અંબાના ગર્ભગૃહ સહિત મંદિરની પ્રક્ષાલન વિધિ કરવામાં આવી હતી. દર વર્ષે ભાદરવી પૂનમના મહામેળા બાદ મંદિરને સાફ સફાઈ અને શુદ્ધ કરવાના હેતુથી કરાય છે પ્રક્ષાલન વિધિ. આ વિધિ શાસ્ત્રોક્ત મંત્રો દ્વારા સિદ્ધપુરના માનસ ગોત્રના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી હતી. વર્ષમાં એક વખત માતાજીનું યંત્ર પ્રક્ષાલન વિધિ આ વખતે બહાર કાઢી શુદ્ધ કરાય છે અને સાફ સફાઈ કરાય છે. સાથે જ માતાજીના બધા દાગીના બધા વાહનો પૂજા સામગ્રીના વાસણો દરેક વસ્તુની સાફ સફાઈ અને શુદ્ધિકરણ કરવામાં આવે છે. માં અંબાના ગર્ભગૃહ સહિત સોના ચાંદીના આભૂષણોને ગંગાજળ સરસ્વતીના નીર સહિત અનેક નદીઓના પવિત્ર જળથી ધોવામાં આવ્યા હતા અને ત્યારબાદ ફરીથી શુભ મુહૂર્તમાં માતાજીના મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવ્યા હતા. આમ તો આ પ્રક્ષાલન વિધિમાં ભાગ લેવા સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ કોરોના મહામારીને લઈને માત્ર સોની પરિવાર અને મંદિરના નિજ મહારાજને જ પરમિશન આપવામાં આવી હતી. આ સોની પરિવાર દ્વારા વર્ષોથી પરંપરાગત રીતે માતાજીની પ્રક્ષાલન વિધિ કરવામાં આવે છે. પ્રક્ષાલન વિધિ બાદ માતાજીના દાગીનામાં ઘટ પડતી હોય તે બદલ સોની પરિવાર દ્વારા સોનાનું એક પેન્ડલ માતાજીને મૂકવામાં આવે છે. અરવિંદ અગ્રવાલ, ZSTV, અંબાજી.